नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अंबलिया। तमामनो धोरण नंबर 7 विषय गणित चेप्टर नंबर 3 माहिती नो नियमन मां हार्दिक स्वागत छे। आज आपणे प्रश्न नंबर 3.3 जोई रह्या छे के प्रश्न नंबर 4 के विद्यार्थीना प्रथम सत्र ने बीजा सत्र ना परिणाम अपने आपेला छे तेनो द्विलंब आलेख दर्शावानो छे। तो जे तमने माहिती आपेली होय विषय आपेला छे ते आपणे सौ प्रथम एक्स अक्ष पर दर्शावे एटले आपणे अहीं लखी दईए विषय केटला विषय छे। अंग्रेजी प्रथम छे, अंग्रेजी पछी छे हिंदी, पछी छे गणित, पछी छे विज्ञान, पछी छे सामाजिक विज्ञान। हवे बीजी माहिती गुण छे ते आपणे वाई एक्स पर दर्शावशुं। तो गुण आपणे जोईए तो आपणे केटलानो एक एकम बराबर आपणे केटला प्रमाणमां लईए तो 10 गुण लईए एटले आपणने वधारे ख्याल आवे। એટલે આપણે લખીએ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110। તો આપણે લખીએ વાય અક્ષ પર એક એકમ બરાબર કેટલા ગુણ લીધા છે, 10 ગુણ। હવે દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે આપણે પ્રથમ સત્ર માટે મળેલે પ્રથમ સત્રમાં અંગ્રેજીમાં કેટલા આવ્યા છે, 67 એટલે 60 અને 70ની વચ્ચે એટલે કે 62, 64, 66 પછી સેજ ઉપર એટલે આપણે આટલી રેખા આવશે। અહીં આપણે ખાલી એક જ અડધો આપણે આલેખ દોરવાનો છે કારણ કે દ્વિલંબ આલેખ એટલે અડધો લંબ આપણામાં દોરશું। બીજું છે હિન્દી વિષયમાં 72 એટલે 70 અને 2, 72 હિન્દી વિષયમાં 72। પછી છે ગણિત વિષયમાં 88 એટલે 82, 84, 86 અને 88 એટલે 88 આવશે। નેક્સ્ટ છે વિજ્ઞાનમાં છે 81 એટલે 80 પછી સેજ ઉપર એટલે 81। પછી છે સામાજિક વિજ્ઞાનમાં છે 73 એટલે 72 અને 74ની વચ્ચે 72, 74ની વચ્ચે। આ આપણું પ્રથમ સત્ર એટલે દર્શાવી દઈએ કયું છે પ્રથમ સત્ર। હવે આપણે રેડ બોલ પેન થી દ્વિતીય સત્ર દર્શાવે, દ્વિતીય સત્ર તો અંગ્રેજીમાં કેટલા છે, 70 અંગ્રેજીમાં, 70 હિન્દીમાં કેટલા છે, 65 એટલે 60, 62, 64, 66 એટલે કે બંનેની વચ્ચે 64 અને 66ની વચ્ચે। પછી છે ગણિતમાં 95 એટલે 90, 92, 94 અને 96 એટલે કે 94 અને 96ની વચ્ચે। પછી છે વિજ્ઞાનમાં છે 85 એટલે 80, 82, 84, 86। પછી છે સામાજિક વિજ્ઞાનમાં 75 70, 72, 74 અને 76। આ રીતે આપણે દ્વિલંબ આલેખ આપણે દર્શાવ્યો। હવે આપણે પ્રશ્નના ઉત્તર લખીએ તો પેલો ઉત્તર શું છે કે વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવ સૌથી વધુ સુધારો કર્યો છે, કયા વિષયમાં સૌથી વધારે સુધારો કર્યો, તો કયો આવશે, ગણિત। આપણે આલેખ પરથી ખ્યાલ આવે કયો આવશે, ગણિત વિષયમાં। બીજો, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે, સુધારો સૌથી ઓછો એવો કયો વિષય છે,
તો હિન્દી વિષયમાં જો આપણે સુધારો કેવો છે સૌથી ઓછો, તો આપણે લખશું હિન્દી વિષયમાં સુધારો ઓછો છે. હિન્દી સિવાય આપણે બીજો કયો લખી શકાય? સામાજિક વિજ્ઞાન ઓછો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરી તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો. થેન્ક યુ.